એક નવપરિણીત યુવતી જેના સ્વપ્નમાં વારંવાર આવે છે એક હવેલી, જેના દ્વાર ખુલતાની સાથે જ ખુલે છે રહસ્યમય ભૂતકાળ. આ ભવ્ય અને શાનદાર હવેલી જેની એક સમયે તે માલકણ બનવા જઈ રહી હતી, પરંતુ હવેલીના લોકો તેને નવી માલકણ તરીકે સ્વીકારતા નથી, કારણ કે હજુ આ હવેલી પર વર્ચસ્વ છે હવેલીના માલિકની મૃત પત્ની રાજેશ્વરીનું. ઊંચી દિવાલો, ભવ્ય ખંડો, ઝરૂખા અને પરસાળ, ચાંદનીમાં હાથીદાંત જેવી રંગીન હવેલી જાણે ખોબામાં રત્ન. જેના કણ કણ પર જેનું આધિપત્ય હતું એ સુંદર અને રૂવાબદાર રાજેશ્વરીના ચલણમાં હવેલી મહેમાનો, મહેફિલો અને મિજબાનીઓથી સદાય જીવંત રહેતી. પરંતુ અચાનક એક દરિયાઈ અકસ્માતમાં રાજેશ્વરી મૃત્યુ પામે છે. શું આ અકસ્માત ખરેખર અકસ્માત હતો કે આત્મહત્યા કે પછી હત્યા? શા માટે હવેલીના લોકો પર હજુ રાજેશ્વરીનો પ્રભાવ અકબંધ છે? શા માટે નવપરિણીત યુવતી માટે હવેલી અજ્ઞાત અને પારકી છે? આવા રહસ્યોની આસપાસ ગૂંથાયેલી એક સનસનાટીભરી વાર્તા એટલે શિરીષ પંચાલની નવી નવલકથા રાજેશ્વરી. સ્થળો અને પાત્રોના સચોટ અને રચનાત્મક નિરૂપણ સાથે સંકુલ માનવ ચિત્તના સાતે પાતાળને તાકતી આ નવલકથામાં હિંસા, ક્રૂરતા, વેરઝેરની સાથે સ્થૂળ રહસ્યો વણાયેલા છે. દરેક દ્રશ્ય પર વાચકને અનુમાન કરવા મજબૂર કરતી આ નવલકથા પોતાના આગવા કથાનક અને શૈલીને લીધે વાચકોને નવો વાંચન અનુભવ પૂરો પાડશે. રાજેશ્વરી નેશનવાઇડ ફ્રી શિપિંગ સાથે ઘેર બેઠા મેળવવા www.zenopus.in, ઓનલાઈન શોપિંગ માટે એમેઝોન અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો. સાથે ઝેનોપસના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો.